પાલનપુર હડતાલ ઓર્ડર પગાર વધારો રાત્રે રહેવાની સગવડ લેવા મૂકવાની વાહન વ્યવસ્થા જેવા તમામ મુદ્દા સ્વીકાર્યા હોવાનું હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું અઠવાડિયા પછી ફરી સમીક્ષા કરવાની પણ ખાતરી આપવામાં આવી છે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહ્યો છે અને પોતાના દેશના લોકોને કોરોનાથી બચાવવા માટે ડોક્ટરો અને તેના સ્ટાફને તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેનેજમેન્ટની બેદરકારીના લીધે આજે નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી ગયો હતો પાલનપુરની સિવિલ હોસ્પિટલનું જ્યારથી ખાનગીકરણ કરીને બનાસ ડેરીના ટ્રસ્ટને સોંપાય છે ત્યારથી જ વિવાદોમાં રહે છે અને મેનેજમેન્ટના બેદરકારીના લીધે અનેકવાર પાલનપુર સિવિલમાં ડોક્ટર અને સ્ટાફ હેરાન

ખાનગી ટ્રસ્ટ હસ્તગત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને રેગ્યુલર પગાર મળતો ન હોવાનો આક્ષેપ પણ થયા હતા અને આ સાથે નિમણૂક ઓર્ડર પણ આપવામાં નહીં આવતા મામલો વધુ ગરમાયો હતો નર્સિંગ સ્ટાફે આક્ષેપ લગાવ્યો હતો કે તેમને રહેવા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી આ સાથે હોસ્પિટલના કેન્ટીનમાં તેમની પાસે ચા અને જમવાના પણ પૈસા લેવામાં આવે છે રેગ્યુલર પગાર થતો ન હોવાના નર્સિંગ સ્ટાફના ગંભીર આક્ષેપોથી હડકંપ મચી ગયો છે અને આ સાથે સ્ટાફ દ્વારા કાયમી આઈ કાર્ડ બનાવી આપવાની પણ માંગ કરવામાં આવી હતી નોંધનીય છે કે કોરોનાની સારવાર માટે પાલનપુર સિવિલમાં કોવિડ હોસ્પિટલ બનાવાઈ છે ત્યારે મોડી સાંજે પાલનપુર સિવિલમાં નર્સિંગની હડતાલ સમેટાઈ હતી નર્સિંગ સ્ટાફને અપોઇન્ટમેન્ટ લેટર પગાર વધારો રાત્રે રહેવાની સગવડ લેવા મૂકવાની વાહન વ્યવસ્થા જેવા તમામ મુદ્દા સ્વીકાર્યા હોવાનું હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું તે ઉપરાંત અઠવાડિયા પછી ફરી સમીક્ષા કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી